આપણે પરાઠા તો બહુ જાત જાતના ખાધા ને બધા ને ભાત ભાત ના, પણ આ કઈ પાછા અલગ ટાઈપ ના પરાઠા છે. બર્મીસ ફ્રૂટ છે બરાબર, બર્મીસ સ્નેક માં બી ગણાય ને બર્મીસ ફૂડ માં બી ગણાય. અચ્છા ને એટલા મસ્ત પરાઠા બને. અને આમાં શું છે ખબર, ખાસ સુવાની ભાજી કહીને આપણે સુરતી ગામઠી ભાષામાં કહીને હુવાની ભાજી બરાબર. એને બીજી કઈ ભાજી થઈ ઓળખે આપા? હુવાની ભાજી બરાબર છે. અચ્છા આલુ પરાઠા બનાવે ને, જો આલુ આલુ પરાઠા આલુ ને બધું બોઇલ કરીને રાખેલું છે મેશ કરીને બરાબર છે ને, એના અંદર તે સુવાની ભાજી ઉમેરી દેવાની, સાફ કરવાની ભાજી. જાક સાફ માર્કેટમાંથી આવે તો બાલ ને બધું અંદર હોય તે જાક ચેક કરવાનું, બાલ હોય ખાસ કરીને બરાબર ને. બસ તેના અંદર સુવાની ભાજી ઉમેરી દેવાની, તો ને પછી એને આપણા રેગ્યુલર પરાઠા બનાવે તેવી જ રીતના બનાવો. જો આ બની રહેલા છે, જો આ હા આ ફિલિંગ્સ એનું પરાઠાનું. બસ રેગ્યુલર પરાઠાની જેમ બનાવવાનું. જો આ બધું આ છે ને આ પરાઠો, અચ્છા આ તૈયાર થઈ રહેલો છે રાઈટ ને, તે બાજુ પેલા તૈયાર થઈ ગયા. જો આ પેલા તૈયાર મસ્ત લાગે. એને છે ને ટામેટાની ચટણી સાથે ખવાય. જો ટામેટાની ચટણી બી ચાલો તમને બતાવી દેમ. ચાલો આ જો ખોલ તો, આ ટામેટાની ચટણી છે. શું કે મેથી આવે ને મેથી કડવી, આપણે મેથી ને રાઈનો વઘાર એના અંદર લાખેલો હોય તેની ચટણી બનાવેલી, સ્પેશિયલ ચટણી બનાવેલી આવે. અચ્છા એ ચટણી નહીં હોય ને તો બી કંઈ ટેન્શન લેવાનું કામ નથી. ઘરમાં કોઈ બી જાતના સોસ હોય ને, કોઈ બી જાતના સોસ, તીખો સોસ, મીઠો સોસ, કેચઅપ, એનાથી બી કામ ચાલી જાય. અચ્છા એ પણ નહીં હોય ને તો ઘરમાં રાયતું અચાર, મીઠું અચાર હોય ને તો તેનાથી બી કામ ચાલી જાય. તો રાયતું અચાર, મીઠું અચાર, એનું તેલ ને મસાલો એના હાથે બી તમે ખાવ તો બી મજા આવે. કોઈ બી વસ્તુ હાથે સેટ થાય ડાયરેક્ટ ખાવ તો બી મજા આવે. એક ટ્રાય કરીને ખાવા જેવી વસ્તુ છે.